ચાલો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આપણે આગળના લેક્ચરમાં પીએચ ઓફ ધી બફર સોલ્યુશનમાં પીએચ ઓફ ધી એસિડિક બફર સોલ્યુશન સ્ટડી કર્યું હતું. નાવ પીએચ ઓફ ધી બેઝિક બફર સોલ્યુશન, એટલે પીએચ ઓફ ધી એસિડિક બફર સોલ્યુશનમાં જે આપણે ફોર્મ્યુલા મળી હતી એ અહીંયા લખું છું. પીએચ ઇઝ ઇક્વલ ટુ કે એ પ્લસ લો સોલ્વ છે તો કે સોલ્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્ટ અપોન એસિડ, અથવા તો એસિડ અપોન સોલ્ટ લોગ કરો માઇનસ લોગ આવશે. ઓકે, હવે શું પીએચ ઓફ ધી બેઝિક બફર સોલ્યુશન? બેઝિક બફર સોલ્યુશન આપણે બેઝિક બફર સોલ્યુશન શેનું બનાવ્યું હતું? તો કે એક તો આપણે પહેલાં શું લીધું હતું? તો કે વીક બેઝ, એમાં શેનો સોલ્ટ એડ કર્યો તો કે ધેટ વીક બેઝનો સોલ્ટ, પણ કેની સાથે? તો કે સોલ્ટ એટલે સ્ટ્રોંગ એસિડ સાથેનો, તો કે સ્ટ્રોંગ એસિડ આપણે શું કન્સિડર કર્યું હતું? HCl, વીક બેઝ એટલે NH4 હોય, વીક બેઝ NH4 હોય અને ધેર સોલ્ટ વિથ સ્ટ્રોંગ એસિડ એટલે આની હારેનો સોલ્ટ શું બનશે? તો કે NH4 Cl. ઓકે, એ કાલે મેં તમને કીધું હતું. અરે શું કીધું એ તો કે પહેલાં આપણે રિએક્શન થતી હોય ગણનાથી NH4 હોય આયોનાઇઝેશન થઈને શું બનશે? NH4 પ્લસ પ્લસ OH માઇનસ ACT, એનો સોલ્ટ NH4 Cl, તે પણ સમારૂપાંતર થશે તો કે NH4 પ્લસ પ્લસ Cl માઇનસ. નવ મેં તમને આગળ આમાં એસિડિક બફર સોલ્યુશનમાં કીધું હતું તો કે ડિસોસિએશન, ડિસોસિએશન ઓફ વીક એસિડ આમાં ઓછું થતું હતું, તે જ પ્રમાણે ડિસોસિએશન ઓફ ધી વીક બેઝ વેરી લો કમ્પેર ટુ ધી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. ડિસોસિએશનો ખાસ ધ્યાન રાખજો, ડિસોસિએશન અને હાઇડ્રોલિસિસમાં ફેરે. હાઇડ્રોલિસિસ કેનું પહેલાં થાય? તો કે કોઈ પણ વીક આપણે જે સોલ્ટ બનાવ્યું હોય એમાં જે વીક હોય ને વીક પોર્શન એનું પહેલાં હાઇડ્રોલિસિસ થાય. પણ અહીંયા શું કીધું? એ ડિસોસિએશન આયનમાં થતું રૂપાંતર વીક હોય એનું ઓછું થાય હંમેશા. તો વીક અહીંયા શું છે? તો કે NH4 હોય આ તો એનો સોલ્ટ અને ઈશાની આવી રહ્યા તો કે સ્ટ્રોંગ એસિડ એનું આયોનાઇઝેશન ઓલરેડી થશે જ. ઓકે, હવે શું આપણે પીએચ ફાઇન્ડ કરવી? અહીંયા બેઝ છે એટલે આપણે શું પહેલાં મળશે? પીઓ એચ. પીએચ મેળવવા માટે આપણે શું જોઈએ? ઓ એચ માઇનસ. ઓ એચ માઇનસ આપણે કઈ ફોર્મ્યુલા મૂકી તો મળી જાય? તો કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ અથવા આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ કે બી આપણે ફાઇન્ડ કરશું, એમાં ઓ એચ મળશે. ઓ એચને કરતા બનાવશું અને એની બરાબર નેગેટિવ લોગ લઈશું, નેગેટિવ લોગ લઈશું એટલે પીઓએચ મળશે. પીઓએચને 40માંથી બાદ કરશે એટલે શું મળી જશે આપણે? પીએચ. ઓકે, એ આગળ આપણે તો કે બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે કોન્સન્ટ્રેશન ઓફ ધી પ્રોડક્ટ, પ્રોડક્ટમાં શું હોય? તો કે એનએચ ફોર પ્લસ અને ઓએચ માઇનસ ડિવાઈડ બાય ધી એનએચ ફોર ઓએચ. ઓકે, હવે શું આવશે? કે બી અહીંયા આપણે શું જોઈ છે? તો ઓએચ, ઓએચને આપણે શું કરશું? કરતા બનાવશું તો શું બનશે? કે બી મલ્ટીપ્લાય બાય કોન્સન્ટ્રેશન ઓફ ધી એનએચ ફોર ઓએચ અપોન એનએચ ફોર પ્લસ. હવે તો એનએચ ફોર ઓએચ શું છે? આપણું બેઝ, તો એને ઓનલી ખાલી નામ આપી દે તો ઓએચ ઇઝ ઇક્વલ ટુ ઓએચ ઇક્વલ ટુ કે બી ના કે બી. હિયર એનએચ ફોર ઓએચ શું છે? તો કે બેઝ, તો એને આપણે શું લખીશ? તો કોન્સન્ટ્રેશન ઓફ ધી બેઝ અપોન એનએચ ફોર પ્લસ. એનએચ ફોર બંનેમાં છે પણ એનએચ ફોર, એનએચ ફોર ઓએચ રહ્યું એ શું? આપણું વીક બેઝ, એનું ડિસોસિએશન ઓછું થશે એટલે ઓનલી એનએચ ફોર કેના હશે? તો કે જે આપણે સોલ્ટ બનાવ્યો એના એનએચ ફોર ઈ કેના હશે? તો કે ઓનલી સોલ્ટના. આપણે શેના લખીશ? સોલ્ટના. હવે કે બી મલ્ટીપ્લાય બાય બેઝ, કે બી અપોન સોલ્ટ લખો, સોલ્ટ લખો અથવા તો બેઝ અપોન સોલ્ટ લખો, બધું એક જ થાય. અહીંયા આપણે કોન્સન્ટ્રેશન એક બાજુ લખીએ. ઓકે, એટલે એની યુનિટ યુનિટ હોય તો યુનિટ નિગ્લેક્ટ કરી શકાય. હવે શું કીધું હોય આપણે? ઓએચ માઇનસ આપણે મળી ગયું. ઓકે, તો એ ઓએચ ઉપરથી શું મળશે આપણે? પીઓએચ. પીઓએચ ક્યારે મળશે? તો કે આપણે નેગેટિવ
log vade banne baju multiply karte to negative log os minus is equal to negative log kb multiply by 2 upon solved આમ પણ લખી શકો. ઓકે, હવે શું આવશે? તો અહીંયા નેગેટિવ તો છે, ચાલો પહેલા સેપરેટ કરી નાખું. નેગેટિવ પહેલા બહાર લઈ લો, તો માઇનસ લો ઓએસ ફાઈન બરાબર શું થશે કે મલ્ટીપ્લાયમાં છે તો મેં તમને કીધું હતું, શું એમાં લખી શકો? એડિશનમાં. ઓકે, તો લોગ કે બી પ્લસ લોગ બેઝ અપોન કોન્સન્ટ્રેશન બેઝ અપોન કોન્સન્ટ્રેશન ઓફ બી સોલ્ટ. હવે શું કરશી? નેગેટિવ અંદર ગુણી દીધી, શું આવશે? લોગ માઇનસ લોગ કે બી અને પ્લસ માઇનસ 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 લોગ બેઝ અપોન સોલ્ટ. ઓકે, અહીંયા શું હતા? તો કે લોગ ઓએચ માઇનસ તો ઓલરેડી છે જ. નાવ માઇનસ લોગ હોય ઇઝ ઇક્વલ ટુ શું આપણે મૂકીએ? તો કે પીઓ એચ. એમ પીએચ માં શું મેળતા? પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એચ પ્લસ હતું, તો અહીંયા એચ પ્લસ ની કોન્સન્ટ્રેશન હોય ત્યારે એચ એચ લેતા, જયારે ઓએચ નહીં હોય ત્યારે શું લઈશું? પીઓ એચ. તેના બરાબર તો માઇનસ લોગ હો, માઇનસ લોગ ભૂલાય નહીં. બરાબર શું છે? માઇનસ લોગ કે બી, માઇનસ લોગ કે બી ઇઝ ઇક્વલ ટુ આપણે શું મેળતા? પી કે બી. ઓકે, તો અહીંયા શું મૂકશું? પી કે બી માઇનસ ના માઇનસ. હવે માઇનસ લોગ શું હોય? ઈ એસિટી થતું એમ નામ શું હોય? બેઝ અપોન સોય ત્રણ. હવે આપણે અહીંયા નેગેટિવ નથી જોતા, આપણે શું કરશું? તો પી કે બી લોગ પોઝિટિવ કરવો હોય તો આ બંને ઉલટાવી નાખશું, લોગની જે ટર્મ હોય એને ઉલટાવી નાખી, તો આગળ પોઝિટિવ આવી જાય. નેગેટિવ હોય તો પોઝિટિવ આવે, પોઝિટિવ હોય તો નેગેટિવ આવે. ઓકે, પીઓ એસ. હવે શું કે વિગ્નો ધેટ પીઓ એસ, પીઓ એસ પીએચ પ્લસ પીઓ એસ ઇઝ ઇક્વલ ટુ 14. આગળ આપણે પ્રૂફ કર્યું હતું. ઓકે, તો અહીંયા શું છે? પીઓ એસ ની વેલ્યુ તો છે જ, જાણી જ છીએ. હવે આપણે ઓનલી પીએચ ફાઇન કરવું હોય તો પીઓ એચ ને ક્યાં જવા દઈશું? ઓલી પાસે. તો કે શું થશે? તો 14 માઇનસ પીઓ એસ. ઓકે, 14 માઇનસ પીઓ એચ, પીઓ એચ ઇઝ ઇક્વલ ટુ શું આપણે ફાઇન્ડ આઉટ કર્યું? 14 માઇનસ પીઓ એચ ઇઝ ઇક્વલ ટુ શું છે? હા, ઓકે, તો માઇનસ પીઓ એચ છે, તો માઇનસ અંદર આપણે મલ્ટીપ્લાય કરી નાખી, તો શું? માઇનસ પી કે બી પ્લસ માઇનસ માઇનસ લોગ શું હોય? પ્લસ માઇનસ માઇનસ. ઓકે, તો લોગ કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્ટ અપોન બેઝ. ઓકે, હવે તમારે અહીંયા મને નેગેટિવ નથી જોતા, પોઝિટિવ જોઈશે. શું કરશો? લોગવાળી તમને ઉલટાઈ નાખશો, એટલે આગળ શું આવી જાય છે? પોઝિટિવ લખો તો ચાલે અને ન લખો તો પણ ચાલે. અહીંયા આપણે પીએચ ઓફ એસિડિક બફર સોલ્યુશન અને પીએચ ઓફ બેઝિક બફર સોલ્યુશનની ફોર્મ્યુલા મળી ગઈ. કેવી રીતે ફાઇન્ડ કરવી? ક્યારે? તો કે બેઝિક બફર સોલ્યુશન હોય અને એસિડિક બફર સોલ્યુશન હોય ત્યારે. ઓકે, નેક્સ્ટ ટોપિક શું? અહીંયા બફર કેપેસિટી. શું છે? બફર કેપેસિટી. ઓકે, બફર કેપેસિટીને શેના વડે દર્શાવાય? તો કે બીટા. હવે એની ફોર્મ્યુલા છે, તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે ડી એન અપોન ડી પી એસ. હવે આ કઈ રીતે લખ્યું? તો કે જો આગળ આપ્યું છે તો બફર સોલ્યુ બફર કેપેસિટી બીટા કેના વડે દર્શાવ્યું? તો કે બીટા ઇઝ એ ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટ રેડી ઓફ ધી રેસિસ્ટન્ટ ઓફ એ બફર સોલ્યુશન ટુ પીએચ ઓન એડિશન ઓફ ધ હાઇડ્રોક્સન હાઇડ્રોક્સાઇડ આયન. રેડી શું કીધું? તો કે હાઇડ્રોક્સાઇડ આયન તમે કોઈ પણ સોલ્યુશનમાં એડ કરશો ત્યારે પીએચમાં ફેરફાર થશે, અને ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ એ
અંડર બીટા ઇઝ ઇક્વલ ટુ ડીએન અપોન ડીપી એચ. હવે એ ફોર્મ્યુલા ઉપરથી તમને ખબર પડી જઈ શકે એન શું છે, તો કે તમે જે એડ કરો એસિડ કે બેઝ કોઈ પણ સોલ્યુશનમાં, આપણે બફર સોલ્યુશનની ડેફિનેશન જોઈ હતી એમાં શું હતું, તો કે પીએચમાં ફેરફાર થતો હોય કેના લીધે, તો કે ડાયલ્યુશન કરતા હોય અથવા તો એસિડ બેઝ, એસિડ અથવા આલ્કલી, એસિડ અથવા તો આલ્કલી. આલ્કલી એટલે શું, તો કે બેઝ. કોઈ પણ તમે એડ કરો સોલ્યુશનમાં, એડ કરો અને પીએચમાં ફેરફાર થાય ઇઝ કોલ્ડ બફર સોલ્યુશન. બફર કેપેસિટી, બફર કેપેસિટીને તેના વડે દર્શાવાય, તો કે બીટા. એ તમારે ફાઇન કરવી હોય તો કઈ રીતે મળશે, તો ડી એસ. તો તમે એડ કરેલા મોલ ઓફ એસિડ અથવા તો બેઝ, તમે જે એડ કરશો સોલ્યુશનમાં એના મોલ, એને શું હોય તેના વડે દર્શાવ્યું કે ડી એસ, અને છેદમાં ડિવાઇડેડમાં શું છે, તો કે ડી પી એસ, તો કે પીએચમાં થતો ફેરફાર. કે પહેલા માનો 3 છે, પછી શું થાય છે 5 થાય, તો 5 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2. શું છે 2, એ શું છે કે પીએચ નો ફેરફાર. વેન ડીએન ઇઝ, જો આમાં લખ્યું જ છે, વેન ડીએન ઇઝ એ સ્મોલ નંબર ઓફ મોલ ઓફ એસિડ અથવા બે એસિડ અથવા બેઝ, તમે જે એડ કરો હો એ એના મોલ દર્શાવે. અને ડીપીએચ એ શું છે, તો કે જ્યાં સ્મોલ ચેન્જ ઇન ધી હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન, જે તમે કોન્સન્ટ્રેશન આપણે શું કેની છે, એચ પ્લસ ની કોન્સન્ટ્રેશન. આમાં આઈ એમ કીધું એચ પ્લસ, તો પીએચ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે મૂકી જગ્યા, તો કે લોગ એચ પ્લસ. અહીંયા એચ પ્લસ ની કોન્સન્ટ્રેશન કીધી મેં તમને, ડાયરેક્ટ પીએચમાં ફેરફાર કરી દીધો, તો એચ પ્લસ ની કોન્સન્ટ્રેશન બદલાશે, ડાયલ્યુશન થશે, ત્યારે ડાયલ્યુશન થશે તો પીએચ ઓલરેડી ચેન્જ થવાની જ છે. તો મેં તમને શું ડાયરેક્ટ કીધું, અહીંયા પીએચ નો ફેરફાર લખવાનું. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આગળ હવે ન્યુમેરિકલ છે, એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં કાંઈ છે નહીં, તમારે જાતે તૈયાર કરજો, ન ખબર પડે તો પણ ઇન્ફોર્મ કરી લેજો. અને શું કે જેટલી ફોર્મ્યુલા આવે ન્યુમેરિકલમાં એ તમને બતાવી દઉં છું, એ લખાવી દઉં તમને, એ ફોર્મ્યુલાથી સોલ્વ એક્ઝામ્પલ થઈ જ જશે. ઓકે, તો કે આપણે પીએચ અને પીઓએચની, તો પીએચ થી ચાલુ કરી, પીએચ ઇઝ ઇક્વલ ટુ શું હતું, માઇનસ લોગ એચ પ્લસ. હવે એચ પ્લસ ની કોન્સન્ટ્રેશન તમને આપેલી એક્ઝામ્પલમાં, પીએચ ફાઇન કરવાનું કહીએ તો મળી જાય. હવે પીએચ નું પૂછ્યું હોય, એસિડ કીધું હોય અને પીઓએચ આપણે ફાઇન કરવું હોય, તો પીઓએચ પણ મળી જાય. કેમ, તો કે ઓએચ માઇનસ ની ના આવી પીઓ તો પણ મળી જાય, તો કે પીએચ જાણતા હોય આપણે, તો પીએચ અને પીઓએચ નું કમ્બાઈનમાં એક સૂત્ર છે, ફોર્મ્યુલા, તો કે પીએચ પ્લસ પીઓએચ ઇઝ ઇક્વલ ટુ 40. ઓલરેડી તમે જાણો છો. ઓકે, ફર્સ્ટ થઈ ગયું, સેકન્ડ થઈ ગયું, થર્ડ થઈ ગયું, આ તમારે યાદ રાખવાનું. રેડ, હવે નેક્સ્ટ ફોર્મ્યુલા કોઈ પણ આપણે જોતી હોય, તો આપણે સોલ્ટ ઓફ, સોલ્ટ આપણે ચાર ભણ્યા હતા, કે ક્યાં સોલ્ટ ઓફ વીક, વીક એસિડ, વીક બેઝ, સોલ્ટ ઓફ સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ, સોલ્ટ ઓફ વીક એસિડ, સ્ટ્રોંગ બેઝ, અને સોલ્ટ ઓફ સ્ટ્રોંગ બેઝ અને વીક બેઝ. આગળ આપણે જે ચાર થિયરી ભણ્યા હતા, હા, એની જે ફોર્મ્યુલા હતી એ પણ અહીંયા ઉપયોગ થશે. કઈ ફોર્મ્યુલા, તો કે આગળ જો આપણે જોઈ લે, તો કે એચ ઇઝ ઇક્વલ, આગળ જ આપેલી છે તેની, તો કે એચ ઇઝ ઇક્વલ ટુ આપણે શું હતું, શેના માટે, તો કે તમને એક્ઝામ્પલ આપ્યું તમને ખબર પડી જવી જોઈએ કે આ વીક એસિડ છે કે વીક બેઝ છે. એના ઉપરથી તમે શું કહો સાબિત કરશો, તો કે એચ, કેએચ તમને ફાઇન્ડ કરવું હોય તો કેએચ ની ફોર્મ્યુલા બધા માટે અલગ છે. તેના માટે, તો કે સોલ્ટ ઓફ સ્ટ્રોંગ એસિડ હોય, સ્ટ્રોંગ એસિડ એન્ડ વીક બેઝ હોય, પછી સોલ્ટ ઓફ વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ હોય, એ બધા માટેની પીએચ વેલ્યુ, ઓલા પીએચ વેલ્યુ અલગ મળશે, કેએચ વેલ્યુ અલગ મળશે. ઓકે, તો એ શું, કે એચ ઇઝ ઇક્વલ ટુ શેના માટે, તો કે લખાવી દેવાનો ને તમને, સી આલ્ફા સ્ક્વેર, આલ્ફા સી આલ્ફા સ્ક્વેર બરાબર શું હતું, અહીંયા શું મૂક્યું હતું, આલ્ફા એસી, આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું, આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે મળ્યું હતું કે એચ અપોન સી. રેડી, આલ્ફા હોય તો આપણે કે એચ અપોન સી મૂકીએ, ઓનલી આલ્ફા બરાબર લખો ડાયરેક્ટ, હાલો ને, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે અંડર રૂટ ઓફ કે એચ અપોન સી. કેવી રીતે મળ્યું હતું, કે સી આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એચ હોય, આલ્ફાને આલ્ફા ફાઇન કરવું હોય તો સી અપ નીચે વયા જશે, સી નીચે વયા જશે, અને વર્ગ છે, વર્ગ દૂર કરવો હોય તો રૂટ બંને બાજુ લઈ લેશે, તો આ આલ્ફા મળી જશે. આલ્ફા કિયર ની વેલ્યુ, તો કે વીક એસિડ અને સ્ટ્રોંગ
બેઝ નો સોલ્ટ હોય, સોલ્ટ આ બંને નો બનેલો હોય, ત્યારની આલ્ફા વેલ્યુ છે અને ત્યારની પીએચ વેલ્યુ પણ અહીંયા આપેલી છે. પીએચ ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય તો કે 7 + 1/2 log C + 1/2 pKa. કેવી એ પીએચ ક્યારે તમને ફાઇન કરવાનું? તો કે વીક એસિડ ને સ્ટ્રોંગ બેઝ નો સોલ્ટ આપેલો હોય, હવે તમને અહીંયા આવું લખેલું ન હોય પણ તમને ખબર પડી જાવી જોઈએ કે વીક એસિડમાં શું કહીએ, આપણે શું લીધું હતું, CH3COOH એસિટિક એસિડ પણ એમાં હોય, રેડી, અને સ્ટ્રોંગ બેઝ તરીકે શું લીધું હોય તો કે એને એને હોય લીધું હોય. તો સમજી જવાનું કે આપણે શેની વાત કરીએ તો કે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝની વાત કરે છે. ઓકે, એના ઉપર એના નેક્સ્ટ શું છે તો કે સ્ટ્રોંગ એસિડ ને વીક બેઝનો સોલ્ટ હતો ત્યારે આપણે આલ્ફાની વેલ્યુ કેટલી મળે? તો કે આલ્ફાની વેલ્યુ ત્યારે પણ કેટલી મળે? તો કે એચ અપોન સી. અત્યારે પીએચ આપણે ફાઇન કરી દીધી તો ઓનલી પીકે ની જગ્યાએ શું આવશે? પીકે બી. પણ કેવા હશે આગળ? શું આવશે? નેગેટિવ. ઓકે, તો અહીંયા શું હોય? પી એચ ઇઝ ઇક્વલ ટુ 7 - 1/2 log C - 1/2 log A B. લોક સી લોક સી લખો અથવા તો ડાયરેક્ટ પી કે બી લખના કરો પણ ચાલશે. -1/2 log C - 1/2 pKa. ઓકે, હવે નેક્સ્ટ, ક્યારે બેઝ સોલ્ટ વીક હોય, વીક એસિડ અને વીક બેઝ નો સોલ્ટ બનેલો હોય ત્યારની આપણે કેચ ની વેલ્યુ કેટલી હતી? આલી સોરી આલ્ફા ની વેલ્યુ કેટલી મળે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √KH. કેચ ની કેચ નું રિલેશન આપણે બધામાં અલગ અલગ હતું એ જોઈ લેવું. ઓકે, કેચ ઇઝ ઇક્વલ ટુ શું મેળતા? તો કે વીક એસિડ ને વીક બેઝ હોય તો આપણે શું મૂકતા? √KW × KA / KB. થતું ભલે સોરી KW × KA / KB. ઓકે, આપને મળતો. હવે નેક્સ્ટ શું? એની અહીં લખી નાખું સ્ટ્રોંગ એસિડ પ્લસ વીક બેઝ હોય ત્યારની ફોર્મ્યુલા આ છે. આ શું છે? તો કે બંને વીક હોય, વીક એસિડ અને વીક બેઝ. આ લખાવી લખી નાખજો, કામ આવશે. હવે અહીંયા આપણે પીએચ ફાઇન કરવી હોય ક્યારે? તો કે બંને વીક સોલ્ટ હોય ત્યારે આપણે 7 + 1/pKa - 1/2 pKb. ઓકે, હવે નેક્સ્ટ બીજા કે ફોર્મ્યુલા રહી જતી હોય તો આગળ જોઈ લઉં. હવે આ તો પીઓએચ ને પીએચ બફર સોલ્યુશનની વાત કરી હોય ત્યારે કેટલા કેટલી મળે એના માટે? તો કે શું કીધું હોય? તો કે સોલ્ટ આપેલો હોય તો પી એચ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું શું આવશે? તો સોલ્ટ અપોન એસિડ. કહી ત્યારે પી ઓ એચ ઇઝ ઇક્વલ ટુ પી કે બી છે, હા, પી કે બી પ્લસ લોગ સોલ્ટ અપોન સાબિત કરીશું. પીએચ ઇઝ ઇક્વલ ટુ 14 - POH. પીએચ ની આ જે વેલ્યુ મળી આપણે આમાં પુટ કરશું તો શું મળી જશે? પીએચ મળી જશે. ઓકે, બીજું કઈ આગળ નહીં. ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ એ આલ્ફા આપણે ફાઇન કર્યું હતું, વધીને ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ પૂછશે, કેચ ની વેલ્યુ પૂછશે. ઓકે, ખાસ યાદ રાખવાનું વીક એસિડ વીક બેઝ કીધું હોય, સ્ટ્રોંગ એસિડ વીક બેઝ, સ્ટ્રોંગ એસિડ વીક બેઝ કીધું હોય કે વીક એસિડ સ્ટ્રોંગ બેઝ કીધું હોય એ આપણે રિલેશન યાદ હોય. અને મેં તમને લખાવ્યું હતા એક્ઝામ્પલ શું કન્સિડર કરવું, તો કે શું કીધું હોય? વીક એસિડ તરીકે આપણે એસિટિક એસિડ લીધું હતું અને બીજું સ્ટ્રોંગ એસિડ તરીકે HCl લીધું હતું. પછી વીક બેઝ તરીકે શું લીધું હતું? NH4OH અને
સ્ટ્રોંગ બેઝ એની જગ્યાએ સ્ટ્રોંગ બેઝમાં શું લીધું હતું આપણે કન્સિડર કર્યું હતું એને હોય એ સિવાયના પણ હોય વીક એસિડની ખબર વીક કે સ્ટ્રોંગ એ ખબર પડવી જોઈએ ઓકે જનરલી તો આ મેં ચાર કીધા એ જ હશે ઓકે અહીંયા આપણું ચેપ્ટર નંબર 7 આયોનિક ઇક્વિલિબ્રિયમ પૂરું થાય ઓકે થેન્ક યુ વેરી મચ